ओके बच्चा पार्टी, सेमीकंडक्टर स्वाध्याय नो 14.8 ईजी दाखलो छे। चलो जो वाँचो, एक मीटर घन दीठ सिलिकॉन ना परमाणुओं की संख्या आटली छे। नोधता जाओ, सिलिकॉन ना परमाणुओं की संख्या संख्या छे 5×10^28, पर एक मीटर घन दीठ छे ने, तो परमाणुओं प्रति मीटर, तो पछी आ शू थई जाय, संख्या घनता थई जाय। आम संख्या घनता छे, आ डन। ओके हवे आमां इंक ओछी पड़े छे, पेन आछी चाले छे ने, आ ब्लू थी लखीए। चलो तेने एक ज समये आर्सेनिक अने इंडियम बन्ने वडे डोपिंग कर्युं। भाई आर्सेनिक पेंटावेलेंट छे અને ઇન્ડિયમ ટ્રાયવેલેન્ટ છે, એટલે આર્સેનિક ઉમેરશો ને તો એ ઇલેક્ટ્રોન વધી જશે અંદર, અને ઇન્ડિયમ ઉમેરશો ને તો હોલ વધી જશે, હે કે નહીં? તો આરું આ તો લોચો નહીં થાય, એક જ સિલિકોન વેફ, સિલિકોન જ છે ને, હા સિલિકોનમાં આર્સેનિક બી નાખો ને ઇન્ડિયમ બી નાખો, આર્સેનિક શું લઈને આવશે? બહુ બધા ઇલેક્ટ્રોન્સ, ઇન્ડિયમ શું લઈને આવશે? બહુ બધા હોલ, તો ઇલેક્ટ્રોન અને હોલ આપસમાં પૂરાઈ જશે, એટલે રિઝલ્ટ કંઈક ઓછું મળશે, હોલ અને ઇલેક્ટ્રોન એકબીજાને તટસ્થ કરી દેશે, ખ્યાલ આવ્યો? એટલે એટલી સંખ્યા તો માઇનસ થઈ જશે। ચલો વાંચો, આર્સેનિકના આટલા પરમાણુઓ અને ઇન્ડિયમના આટલા પરમાણુઓ નાખ્યા તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો। ભાઈ આપણને એટલી ખબર છે કે આર્સેનિકનો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન લઈને આવે, આર્સેનિક પેન્ટાવેલેન્ટ હોય ને, એક પરમાણુ એક ઇલેક્ટ્રોન લઈને આવે, એ જ રીતે ઇન્ડિયમનો એક પરમાણુ એક હોલ લઈને આવે। તો તમે સમજો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા શું છે, આ જેટલા પરમાણુ છે એટલી જ, 5×10^12, અને આર્સેનિક દાતા છે ને તો ડોનર લખો ને આમ, હા, અને ઇન્ડિયમ શું છે, એક્સેપ્ટર, તો એને લખો, કેટલા લાવશે, 5×10^20, એટલે ફાઇનલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? એ ભાઈ બુદ્ધિ દોડાવવાની છો, બમાબમ જેમ તેમ નહીં ભણવાનું, આર્સેનિક આટલા બધા ઇલેક્ટ્રોન લઈને આવ્યો અને પેલો એક્સેપ્ટર ઇન્ડિયમ આટલા હોલ લઈને આવ્યો, તો જેટલા હોલ છે એટલા ઇલેક્ટ્રોન તો પૂરાઈ જાય, બાકીના જે થોડા ઘણા ઇલેક્ટ્રોન વધ્યા એ આપણા કામમાં લાગે, ખ્યાલ આવ્યો? તો ચલો બાદબાકી જ કરવાની ને, Nd-Na 5×10^22 −5×10^20, ઉભારો ભાઈ આને હરખું કરો, આને આવું લખી દઈએ 0.05, તો અહીંયા થઈ જાય 22, સિમ્પલ। હવે 10^22 કોમન લઈ લો, તો 5 −0.05 એટલે આ થાય 4.95×10^22, આ ઇલેક્ટ્રોન આટલા રહી જાય, ટોટલ આટલા હતા 5×10^22, અને એમાંથી આટલા રહી ગયા, બીજા બધા હોલમાં પૂરાઈ ગયા, બરાબર? તો આ ઇલેક્ટ્રોન રહી ગયા, હોલ તો રહ્યા જ નહીં અંદર, તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો, ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ, હવે એના જે પોતાના માઇનોરિટી હોલ છે એની સંખ્યા ગણવી હોય તો આ રહ્યું ને સૂત્ર, Ni²Ne×NH, તો NH ઇઝ ઇક્વલ્સ ટુ Ni²Ne, Ni આપ્યું છે રકમમાં, જોયા રહ્યું, ઇઝી છે, બહુ ભણાવવાનું મન નહીં થતું આ દાખલા યાર, તો થિયરીમાં આ બધું લમણા લીધા જ છે આપણે, ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં ગયું આર્યું, લમણા લીધા, એટલે ઇટ્સ અ વેરી દેશી ગુજરાતી વર્ડ, આ સોલ્વ કરો એટલે હોલની સંખ્યા પણ આવી જાય। આ એન કે પી પ્રકારનું, કયા પ્રકારનું હશે આ? મારા હિસાબે એન પ્રકારનું હશે, પણ આ સંખ્યા કેલ્ક્યુલેટર મારો તો ખબર પડી જાય, લગાવો કેલ્સી ઇધર, બોલો બોલો, 4.5×10^9 થાય, આ 16, 32 અને 22, 9 પાક્કું ને? તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા 10^22 છે અને હોલની 10^9 છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ વધારે છે કે નહીં, તો આ નેગેટિવ ટાઈપનું થાય, એન ટાઈપનું અર્ધવાહક બને, બોલો ક્લિયર છે, છે ને ઇઝી, ખાલી આ આ સમજણ પડવી જોઈએ, બાકી આ સૂત્ર તો આપણું જાણીતું જ છે, હે ને? ચલો લે લો સ્ક્રીનશોટ, ટાટા બાય બાય।